પજા પણ અને હજુ માં કઈ સરખું આવ્યું નહીં, આ કરીને બધું લઈને જાય અમૃતિયાને જાંબુડા માં જતા રહ્યું ના હજુ પાડ્યા, પણ એક એમાં કઈ કાઢી લેવાનું ન નીકળ્યું. આમાં થોડું ડુંગળું છે અને ઓલચું છે થોડો ગુવાર, એમાં જો એન્ટોની આ લાઈન રહી ને રિપેરિંગ થઈ ગઈ ને એની આ લાઈન રહી ને એ બાકી છે, એ હવે રિપેરિંગ કરવી છે. આજો ભાઈ અમારે અમારે અંચિતાબેન ને અંચિતાબેન અશોક કાકા સટો નાખે ને એમાં જ પૈસા આવે ને, એટલે અંચિતાબેન ને પેલા થાર લેવાની છે. કેવો કલર અંચિતા લઈશું? કાળો કલર ને. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય દ્વારકાધીશ પિતાજી ને, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો કેમ છો ડાયરો, મજામાં? જો અત્યારમાં છે ને હમણાં 3-4 દિનો બહુ સારો એવો રેસ્ટ લઈ લીધો કસરતમાં, એ પછી આજથી પાછી કસરત ચાલુ કરી છે. હમણાં 3-4 દિનથી નહોતો આવતો, આજ પાછું આવવાનું ચાલુ કર્યું છે. આજ આવું ભાઈ જાહે બહાર ગેમ, એટલે નકર તો આવું ભાઈ રોજ હોય જ છે, પણ એ બહાર ગેમ જોજો હોય ને એટલે એ નહીં થાય. અને આજ છે ને થોડોક અમારે ઘાટી વાળો ધંધો થયો છે. સવારના પોરમાં હાડા સહી હાલતા થઈ ગયા હતા, પણ પછી પાછો વિચાર આવ્યો કે નાળિયેર પીવા જાય, નાળિયેર પીવા જાય, પણ નાળિયેરમાં કાંઈ સરખું આવ્યું નહીં, આંકડીને બધું લઈને જાય અમૃતિયાને જાંબુડામાં જતા રહ્યું, નાળિયેર પાડ્યા પણ એક એમાં કાંઈ કાઢી લેવાનું ન નીકળ્યું. 3-4 નાળિયેર પાડ્યા પણ શું કહેવાય, મજા કાંઈ આવી નહીં, કેમ કે નાળિયેર બધા પૂરા થઈ ગયા છે, જે હેઠ પડે એવા હતા ને એ બધા ખૂટી ગયા અને બીજા છે એમાં શું કહેવાય કાંઈ છે નહીં ખાસ. એટલે પછી નાળિયેરમાં કાંઈ નહોતું ને તો ગાજર ઉપાડ્યા. અત્યારે મજો ગાજર ખાતા ખાતા દાંતણ ને એવું પેલા બધું કીધું ને મોટું ધોઈને જતા, એટલે પછી હું નાળિયેર પીવા વાંધો નહીં, નાળિયેર પીવા ગયા પણ નાળિયેરમાં કાંઈ ન મેળાયું, ગાજર લઈ લીધા એમ ધોઈને જો ખાતા ખાતા પછી હાલતા થઈ જાય છે બાજુ. તો અત્યારે જો વાગ્યા છે 11 અને હું આજ ઘણા ટાઈમ પછી આવ્યો હોઉં ખારા વાડીએ. આજે મારે રાજભાઈ એની મમ્મી અને જયલોની તૈણી છે ને માતાજીને માટે હાલીને ગામમાં આવ્યા હતા ને, તો અહીંયાથી આવ્યા હતા ખારા વાડીએ. અહીંયા ખારા વાડીએ થોડીક ડુંગળી છે અને થોડો ગુવાર છે, તો ગુવારને એવું બધું ઉતારવા આવ્યા હતા ને, તો એને તેડવા આવવાનું થયું હતું, તો આવ્યો હોઉં તેડવા. આજ સવારનું થોડુંક કામ વધારે હતું, કેમ કે મહેમાન એક આવ્યા હતા અને ઘરે આપણે ઉપર જે મકાનનું કામ ચાલુ રહ્યું ને એમાં કાંકરીની ગાડી આવી હતી, એટલે લોખંડ ફેરવવાનું ને એવું બધું હતું, એટલે હું તો જો કે જાણે વ્યો જ હતો. ઘરે અમારા બાપુ ભાઈ ભાઉભાઈ અને અશોક કાકા એ બધા હતા, એટલે એને એ કાંકરીને એવું બધું ફેરવી, એટલે શું કહેવાય ઈંટુને એવું બધું ફેરવ્યું લોખંડને એવું બધું, અને કાંકરીની ગાડી આવી હતી ને એ ઠેલવી, અને હું તો ગાણે એટલે ન્યાય પાછા મહેમાન હતા તો એ લોકોને ચા પાણી જેવું બધું થાય, અને પછી ગાડી વહી ગઈ એટલે અવસરને ફોન કર્યો એટલે એને આવ્યો હતો, તો એ અત્યારે ન્યા બેઠો છે. અને હું ગામમાં માતાજીને માટે બધી દર્શન કરી અને આ તો ખાતા વાળીએ અને જયલાની તેડવા, તો અહીંથી તો આપણે ઘઉં હતા એટલે આમાં જો આ ઘઉંવાળું બોલ્યું હતું ને એટલું, અને અહીંથી એટલું હતું એ જીરું હતું, અને પણ એ જો કુંવળનો ઢગલો દેખાય ત્યાં આપણે ઘઉં કહું લીધું હતું, એટલે અહીંથી હતું એક કેરો છે ને ડુંગળીનો છે, એટલે આમાં થોડી ડુંગળી છે અને ઓલચું છે થોડોક ગુવાર, એટલે ગુવાર તો આપણે જે પહેલાંનો હતો ને એ અને થોડોક બી વાવ્યા છે, તે થોડો જાજો ઉજો છે, એટલે આ ડુંગળીમાં એની માસુ કાકા પાણી પાય ને ક્યારેક ક્યારેક તે થાય છે, અને આ ગુવાર ઓલો છે આપણે જે ટૂંકી સિંગ થાય ને એવું રહી, અને શાક તો એવું એટલે આપણે દેશી ગુવાર જે આવે ને એવું મીઠું ન થાય, પણ ઉનાળાનું અત્યારે બકાલાનું આપણે રડે વાંધો ન આવે. તો અમે રાજભાઈની બધે જો બકાલું ઉતારે છે, ગુવાર ઉતારાઈ ગયો છે, કોઈને થોડોક ઉતાર્યો છે, થોડોક મમ્મીએ બીજો ઉતાર્યો છે. અમે રાજભાઈને છે ને આજ પેલો શું કે ગુલફી ખાવી હતી, એટલે એની હાટું જયેલા હાટું બે હાટું કોન લાવ્યો, અને રાજભાઈને પાણી પીવું હતું એટલે પાણીની બોટલ આણી છે. અત્યારે બધી બધા પડા છે ને બધું લેવા જોયું ને તો થઈ જાય હાવ ખાલી, અને બધા અત્યારે શેઢાને એવું વાટ નાખ્યું હોય ને એટલે હાવ એટલે હાવ આમ કેમ ઉજળ થઈ ગયું હોય એવું બધું થઈ ગયું છે, કેમ કે અત્યારે બધા શેઢાને એવું બધું સાફ કરતા હોય, બધું કાઢી કાઢીને બહુ ઉડીને ઝાડા ને બીજું જે કાંઈ હોય ને બધું કાઢે ને બધું હળગાવતા હોય ને એવું કરતા હોય, એટલે બધા ચઢા પાવા ને એવું બધું ચોખ્ખું થઈ ગયું છે, અને પડામાં કાંઈ નહીં બધી રીતે શું ખેડ ચાલુ છે. અમે રાજભાઈ પાણી પી લીધું, એટલે કોણ કાઢી દઉં ખાઈ જાવ, હલો ને કોગળ જાય
હાલો તો ગુવાર ને એવું લઈ લીધું હે, એટલે ભાજવી અને આ છે ડુંગળી નો ચેરો આંચો ને શેઠે એક હતો ને તો થોડું ડુંગળી ચીધું થઈ જાય ને તો ખાવાનું રડે. તો હાલો ડાયદો અત્યારે ટાઈમ થયો છે 7 વાગ્યાનો અને આ જો કાને આખો દી હે ને સવારમાં બુકુર પહેલા કામ હતું, પછી બુકુર પછી કઈ કામ હતું ને એટલે બેઠા હતા તો એક લાઈન રિપેરિંગમાં આવી હે ને તો કીધું એ લાઈન રિપેરિંગ કરી નાખી અને આજ વાતાવરણ જો પાછું હું કહેવાય ઘડી બુકુર પછી ફરી ગયું હતું. બપોર પહેલા શું કહેવાય ગરમી ને એવું ફૂલ હતું અને બપોર પછી વાદળ વાંચ્યા પવન સાવ પડી ગયો એટલે આમ શું કહેવાય બફારો બીજી ભાતનો હતો અને થોડીક વાર લાગી ને આ પવન થયો ફૂલ કેમ આમ વાવાઝોડું આવું આવ્યું વસ્તી એ ટાઈપનો પવન થયો એટલે વાદળ બધું વિખાઈ ગયું. કોઈ થોડું થોડું વાદળ છે અને જો હવે અમારે વાલ બાપા કરે છે અગરબત્તી વાંચવાની તૈયારી અને મેં થોડીક લાઈન રિપેરિંગમાં આવી છે ને તો લાઈન થ્રુ કરવાની છે એટલે હું ને આવું ભાઈ બે લાઈન થ્રુ કરવી છે અને આજ આખું બધી કઈ કામ હતું ને એટલે ટાટો ફોર અત્યારે હતો લાઈન પડી હતી તો કીધું રિપેરિંગ કરી ને લાઈન રિપેરિંગ કરવાનું કામકાજ ચાલુ કર્યું છે. એમાં જો આંચોની આ લાઈન રહી ને રિપેરિંગ થઈ ગઈ ને આની આ લાઈન રહી ને એ બાકી છે એ હવે રિપેરિંગ કરવી છે. તો હાલો ડાયદો ત્યારે બાકી ગયા છે 7:45 અને જો કાણે આવી અને ભાવ પાણી કરીને કપડા ને બધું બદલાઈ નાખ્યું છે અને હવે જો બહાર આવી ગયા મીટિંગમાં બેસવા. આ જંચિતાબેન બધાને વાવ કરાવી ને જંચિતાબેન આપડે તો કઈ ઊંચે રોટલા વધ્યા નથી એટલે નાખવા નથી જમતી બીજા ને વાવ બાકી છે ને પછી એમાં ઘટે ધોની ભાઈ દેખાડે છે આઈપીએલ ચાલુ થઈ ગઈ છે અને બધા વાવ પાણી કરતા જશે આવતા જશે મીટિંગ જાણતી જશે ને અમારે બધા આડા મેચ જોતા હોય ડ્રીમ ઇલેવન કરવી છે તે લાવો હાલો રોકડા 200 રૂપિયા આપો હું 200 રૂપિયા તમને આપું તમે નાખો ટીમ લાવો 500 રૂપિયા નાખજો 500 ની લાવો ને કરોડ પતિ બનવાની વાત અત્યારે હે ને બધે ડ્રીમ ઇલેવનમાં ટીમો બનાવે એટલે અમારે તે બધે બનાવે જ છે. હમણાં હમણાં બાજુમાં વડોદ ગામ હે ને ત્યાં એક એક ને શું છે ભાઈ ભાઈ 2 કરોડ રૂપિયા ડ્રીમ ઇલેવનમાં આવ્યા એ પછી બધા એને શું છે થોડુંક મોટિવેશન મળ્યું ને તો બધા ટીમ નાખવાનું ચાલુ કર્યું પાછું એટલે બધા અત્યારે હે ને શું કહેવાય 19 આવે ને ઉપાય 19 રૂપિયા નાખે ને 1 કરોડ રૂપિયા આવે 1-2 આમ જેવી સ્કીમ હાલતી હોય પ્રમાણે આવે એટલે પેલા બધા એમ મેચ શરૂઆત થાય ને 7-5 ઓવર ત્યાં સુધી બધા ખેલાડી એવા રાખ્યા હોય કે આમ કરોડપતિ જ હોય બધા રેન્કિંગમાં જ હોય. પછી ધીમે ધીમે શું છે કે જેમ જેમ મેચ અર્ધ વર્ષે પૂકતી જાય ને એમ પછી એવડા એ મૂંઝાતા જાય કે હવે ગતું આવી જાય ને તો હાલ આવી પોઝિશન થાય બીજું પેલા ભાઈ અમારે થાર ની ડિમાન્ડ છે એટલે પેલા અમારે થાર આવશે પછી બીજું તો જે લેવું હોય પણ પેલા થાર લેવી પડશે. તો આવું બધું છે ધીમે ધીમે બધા વાવ પાણી કરીને આવતા જાય છે એમ મીટિંગ જાણતી જાય છે. આજ હે ને અમારે ધાબા માથે જે મકાનનું કામ ચાલુ થયું ને ત્યાં કાલ પાટિયા ફિટ કર્યા હતા ને જે ભીમના એમાં ફરતી વાડ્યું મારી દીધી છે પ્લેટું મારી એટલે કાલ શું કહેવાય બીમ ભરવાના ચાલુ કરવાના છે. અને અત્યારે કેવું હોય મોસ્ટ ઓફ બધા જે કામ કરતા હોય ને સ્લેપના બધા એ લોકો શું કહેવાય સ્લેપ અને બીમ બધું આવે
પણ અમારે આ લોકો એવું કીધું કે અમે એ રીતનું કામ નથી કરતા, એટલે બીમ કે અલગ કરવા છે. પછી આજ શું કહેવાય, કાંકરી ને એવું બધું આવ્યું હતું, ઉગાડી દીધું છે. અને એક ટ્રેક્ટર રેતી ની જરૂર હતી, રેતી ત્યાં આણીને મૂકી દીધી છે. એટલે કાલ અવાજમાં એ લોકો આવીને છે ત્યાં બીમ ભરવાનું ચાલુ કરશે. પિંજરે ને એવું જોઈને આજ આખો દી શું કહેવાય, દાદા માણસો હતા એટલે અડધા પિંજરા બાંધતા અને અડધા શું કહેવાય વાયડું ને એવું બધું ફિટ કરતા. તો એ બધું કામકાજને આજ બતાવી દીધું હતું, એટલે કાલ સીધા એ બીમ ને એવું બધું ભરવાના છે. હું કાલ હોવાનું તમને બતાવીશ. આજ શું છે થોડુંક મોડું થઈ ગયું, થોડી ચાળની લાઈન રિપેરિંગ કરવાની હતી, એટલે હું નવું ભાઈ ભાઈ લાઈન ને એવું થ્રુ કરતા હતા. એટલે ઘરે આવ્યા ને કાં મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું, એટલે પછી કાંઈ ધાબા માથે નહોતો ગયો. અને આ છે ને વાતાવરણ આખું ફરી ગયું છે, વાદળાય છે અને હમણાં આ બાજુ હોય ને વીજળી થતી હોય એવું લાગતું હતું. પવન થોડોક વધારે હતો રોંઢે, પણ અત્યારે તો થોડોક ઓછો થઈ ગયો છે. આમ વરસાદ આવ્યો હોય ને એવી સુગંધ હોય ત્યાં આવતી હતી, પણ અમારે કંઈ સાંટા બાટા આવ્યું નહીં, એટલે આમ ઉપર કદાચ સાંટાની એવું વિષય હોય છે બધું. અને જો અહીંયા અમારે ટોમી બેન બેઠા છે વાવું પાણી કીરીને, અંચિત બેન વાવું નાખીએ ને વાવું કીધું, જો બે કેસ પૈસે હાલો ડાયરો અત્યારે વાગી ગયા છે 9:30 અને જો બાકી આપણે મિટિંગ પૂરી કરીને ગયા છે હુવા, એટલે હું કીધું ડાયરે શું કહેવાય બેઠા બેઠા બાર હુવાને કરતા હતા આડા ફોનના, કેમ કે આજે શું કહેવાય વાતાવરણ આખું ફરી ગયું છે. વાદળ સાંજે વાતાવરણ હતું અને આમ થતી બાજુ અમુક અમુક જગ્યાએ વીજળી થતી હતી, એટલે સાંટા સુધી ક્યુ હોય છે અને ટાટો પવન આવતો હતો. અત્યાર સુધી શું બધા બહાર બેઠા હતા અને મિટિંગ પૂરી કરીને ફાઇનલી આપણે ગયા છે હુવા. એમાં એવું છે હમણાં તે ને એવું પ્લાનિંગ હતું કે રાજભાઈની બધા એમ પ્રાસી ગયા હતા ને હમણાં લીલ પવણાવવા, તો કીધું રાજભાઈને વાત કરી અને તમને શું કહેવાય આખું વિડીયોમાં રાજભાઈને તરીકે કીધું હું એને કહીશ, કેમ કે હમણાં કે એના સિઝન પાસે આવ્યા ને એ પછી રાજભાઈને વિડીયોમાં વાત કરવાનો બહુ કાંઈ ટાઈમ નથી મળ્યો. તો કીધું આજ રાજભાઈનો બ્લોગ બનાવશું, પણ રાજભાઈ ને હમણાં 3-4 દિવસથી હું આવું ને કાં હું જ ગયા હોય છે, કેમ કે સવારની સ્કૂલ છે ને એટલે બપોર પછી રજા પડી જાય, એટલે બપોર પછી બધા છોકરા ઘરે હોય ને બધા આડાવા દોડતા હોય ને રમતા હોય ને એવું બધું કરે ને, એટલે એના લીધે થાકી જાય હોય તડકાના. તો હું આવું કાં હુઈ જાવ, જો આજે તે હુઈ ગયો છે હું અહીંયા આવ્યો ને કંઈ હુઈ ગયો, તો કૂલર ને એવું બધું ચાલુ હોય ને તે ટાઢો પવન આવતો હોય એટલે એ હુઈ જાય. એટલે આજે જો હું પાછો આવ્યો ને હુઆ કાં તો હુઈ ગયો હે, આજે કીધું પડે કે શું કહેવાય હું એને અહીંયા હું કર્યું હતું હું નહીં ક્યાં ગયા હતા ને એવું બધું પૂછી કીધું પડે હું એને વિડીયોમાં લેખું રાજભાઈને રાજભાઈને હું આવ્યો કાં હુઈ ગયા હે, એટલે આજ તો કેમ નહીં આવે. અને આપણે રીતે જો હવે સવારમાં શું કહેવાય થોડવા જવાનું પછી કસરતને એવું બધું ચાલુ કર્યું છે, તો કપડાનું બધું બદલાવી જ નાખ્યું હોય, એટલે શું છે ખબરમાં વહેલા જાગવાનું હોય ને 4:30, એટલે પછી જાગીને કાંઈ બીજું કાંઈ માથાકૂટ કપડાં બદલાવવાની એ કાંઈ રહે નહીં. સવારમાં સીધું શું કહેવાય ફ્રેશ થઈને હાથ પગને મોઢું એવું બધું ધોય ને સીધું સાયકલ લઈને નીકળી જવાનું થતું હોય, એટલે પછી શું છે કપડાની બધું અત્યારથી બદલાવીને સુવીને હવારમાં કાંઈ ઉપા દઈ નહીં. હાલો ડાયરો આજથી પાછું શું કહેવાય તો આજ હવાથી ચાલુ કર્યું છે 3-4 દિના ગેપ પછી, એટલે હર જાગવાનું છે. તો વિડીયો બધી કૂદો, વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાંઈક નવા વિડીયોમાં.